મજામાં એસો દોસ્તો. ઘણા મિત્રોની ડિમાન્ડ છે કે બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઈડ્રોએલોજીનેશન પ્રક્રિયા રાજાણી સાહેબ કરાવો. ડિહાઈડ્રોએલોજીનેશન અને બીટા વિલોપન અતિશય સરળ પ્રક્રિયા છે. અતિશય કેવી છે? સરળ. લગભગ કેમેસ્ટ્રી આખું હેલું જ છે. તમને મજા આવતી જોઈએ. કેમેસ્ટ્રી જે સાહેબ ભણાવતા હોય મોજમાં જ રાખતા હોય. ફિઝિક્સવાળા ઉપગ્રહમાં લઈ જાય અને સિરિયસ હોય. કેમેસ્ટ્રીવાળા તો મોજીલા માણસો હોય. કોઈ તમે જોજો કેમેસ્ટ્રીનો સાહેબ હશે એ લવાર સાહેબ નહીં હોય. મોજથી જ ભણાવતા હશે અને તમને એના જ મજા આવતી હશે. ડિહાઈડ્રોએલોજીનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયા હેલો આલ્કેનારે આપણે સમજીએ. કેનારે સમજીએ? હેલો આલ્કેન. હેલો આલ્કેનનું એક સામાન્ય ઉદાહરણ વિચારીએ દોસ્તો, તો બે કાર્બનવાળો આલ્કેન લઈએ. બે કાર્બનવાળો આલ્કેન, આ કાર્બન પાસે એચ ટુ, આ કાર્બન પાસે એચ ટુ. આની ટોટલ ચાર સંયોજકતા, એમાંથી ત્રણ સંયોજકતા પૂરી કરી નાખી. આની ચારમાંથી ત્રણ પૂરી કરી નાખી. આની અરે હેલોજન તરીકે હું ક્લોરિન, બ્રોમિન, આયોડિન એમાંથી ક્લોરિન પસંદ કરી લઉં મિત્રો. ક્લોરિન આ એચ અહીંયા લખી નાખું એચ. આ હકીકતમાં તમારો ક્લોરોઇથેન છે મિત્રો. ક્લોરોઇથેન આને તમે સિમ્પલી આમ લખતા હો છો, સી એચ થ્રી સી એચ ટુ સી એલ. સિમ્પલી આમ લખતા હો ક્લોરોઇથેન. આ ક્લોરો છે એ હેલોજન ગ્રુપ, હેલોજન સમૂહ છે એ તમારો આ સંયોજનમાં મુખ્ય સમૂહ છે. અને હેલોજન સાથે જોડાયેલો કાર્બન એટલે એને આલ્ફા કાર્બનથી આપણે ઓળખીએ. એને કેવા કાર્બનથી? આલ્ફા. અને આલ્ફાની બાજુનો કાર્બન એટલે બીટા કાર્બન. હેલોજન સાથે સીધો જોડાયેલો કાર્બન એટલે આલ્ફા, આલ્ફાની બાજુનો કાર્બન એટલે બીટા કાર્બન. બીટા વિલોપન પ્રક્રિયામાં તમે આલ્કોહોલિક અથવા ઇથેનોલિક શબ્દ વાપરો છો. ઇથેનોલિક, આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. તમને મેં એસએન વન એસએન ટુ પ્રક્રિયાઓ ભણાવી હતી ત્યારે ઓએચ માઇનસ છે એ કેન્દ્ર ઉપર સીધો એટેક કરતો હતો અને કેન્દ્ર આરે જોડાઈ જતો હતો, યાદ હોય તો. પણ અહીંયા એક વધારાનો શબ્દ આવ્યો મિત્રો, પકડજો શબ્દને, આલ્કોહોલિક. આલ્કોહોલની હાજરીમાં કેવો એચમાંથી જે ઓએચ માઇનસ નીકળવાનો છે એ વધુ પડતો બેઝિક થઈ જાય છે. આલ્કોહોલિક કેવો એચમાં જે ઓએચ માઇનસ છે એ બેઝિક થઈ જાય. અને બેઝિક થઈ જાય એટલે ભારે થઈ જાય. બલકી ભારે ઓએચ છે. કેવો? નબળો નથી, ભારે છે. આ ઓએચ માઇનસ નબળો નથી, કેવો છે? ભારે છે. આલ્કોહોલિક કેવો એચને લીધે એ ઓએચ માઇનસ બેઝિકતા વધારે પડતી પ્રગટ કરે છે અને પ્રગટ કરે છે એટલે એ ભારે થઈ જાય છે, બલકી થઈ જાય છે. કેવો? ભારે. આ ઓએચ માઇનસ અને આ સીએલ માઇનસ બે ઋણ છે, એને કારણે ઓએચ માઇનસ આ સીએલ માઇનસ અરે જે જોડાયેલો આલ્ફા કાર્બન છે એના હાઇડ્રોજન ઉપર કાંઈ નજર હરકી કરતો નથી. કારણ કે બે ઋણ એટલે આલ્ફા ઉપરના હાઇડ્રોજન ઉપર એ નજર ન કરે. પણ ઈ ઓએચ માઇનસ મિત્રો આ બીટા એટલે ઋણ સમૂહથી દૂર આવેલા કાર્બન એટલે બીટા કાર્બન ઉપર પોતાની નજર જમાવે, પોતાની નજર જમાવે. હવે ઓએચ છે ખૂબ જાડિયો થઈ ગયો, ભારે. જાડિયો માણસ છે એને જમવાનું, તમે એને એમ કહો તારે જમવાનું છે તો એ જમવા લેવા જવા માટે તસ્દી કરે નહીં. પણ જો તમે એને જમવાનું દઈ આવો તો હઠાત દેરાનો ખાઈ જાય. એમ આ ઓએચ માઇનસ ન્યુક્લિયોફાઇલમાં હતું એમ અહીંયા કેન્દ્ર ઉપર એટેક કરવાને બદલે કેન્દ્ર આરે જે એચ પ્લસ જોડાયેલો છે ને એચ પ્લસને પોતાની તરફ ખેંચે, એચ પ્લસને પોતાની તરફ ખેંચે. એટલે આવું થાય, ઓએચ માઇનસ બેઝ એચ પ્લસ એસિડ અને એમાંથી ઉત્પન્ન થાય એચ ટુ. આ ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા ગયા, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય
ત્યારે આ ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય. કોની આરે ભાગે? તો કે કે આરે. કોની આરે? કે આરે. તો કે અને સીએલ એટલે સાઈડમાં બને દોસ્તો કેસીએલ. અહીંયાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા એટલે નિપજ કંઈક આવી બની સીએચ ટુ. સીએચ ટુ સિંગલ બોન્ડ હતો અને ઇલેક્ટ્રોન આવ્યા ડબલ બોન્ડ એટલે ઇથીન બન્યો. કેવો બન્યો? ઇથીન. ટૂંકમાં સમજો તો થયું છે શું મિત્રો? તો કે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીટા કાર્બન આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન આ બે દૂર થયા એટલેનું નામ રાખ્યું ડી હાઇડ્રો હેલોજિનેશન. હાઇડ્રોજન આવી ગયો, હેલોજન આવી ગયો. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ બનાવીને આલ્કીન બનાવવાની પ્રક્રિયા એટલે બીટા વિલોપન. બીટા ઉપરથી ગયો. સમજાય છે? કાંઈ નથી સહેલું. કેવો એટનો ઓએચ ભારે થઈ ગયો એટલે કેન્દ્ર ઉપર એટેક કરવા જવાનું બદલે કેન્દ્રના હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચે એટલે અહીંથી હાઇડ્રોજન ભૂમધરાનો અહીંયા આવ્યો. હાઇડ્રોજનવાળા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા શિફ્ટિંગ થયા. આ શિફ્ટિંગ થયા એટલે ડબલ બોન્ડ થયો. ક્લોરિન પોતાનો એટલે હેલોજન પોતાના ઇલેક્ટ્રોનને લઈને ભાગી જાય એ બનાવે કેસીએલ. તો એ બને શું? ઇથીન વત્તા કેસીએલ વત્તા એચ ટુઓ. વેરી ઇઝી, સાવ સહેલું. બીટા વિલોપન, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ બનવાની પ્રક્રિયા એટલે બીટા વિલોપન. જસ્ટ તમને આવું ઉદાહરણ આપે મિત્રો. આવું સૌ સહેલું ઉદાહરણ. આમાં ટપ્પા ન પડ્યા માની લઈએ આપણે. દોસ્તો તો આવું ઉદાહરણ લઈએ આપણે. સીએ થ્રી, સીએ ટુ, સીએચ, સીએલ, સીએ થ્રી. આ મેં લખ્યો ટુ ક્લોરો બ્યુટેન. આ ક્લોરિન આરે સીધો જોડાયેલો છે એ કાર્બનને તમે ઓળખો છો આલ્ફાથી. પણ આમાં એક જ બીટા કાર્બન હતો, આમાં એક કરતાં વધારે બીટા કાર્બન છે. તો નિપજે એક કરતાં વધારે મળે. આઈ બીટા નિપજે એક કરતાં વધારે મળે. અહીંયા આલ્ફા છે એની યારે આ બાજુવાળો બીટા થાય, આ બાજુવાળો બીટા થાય. અહીંયા આલ્ફા અરે એક જ બીટા કાર્બન હતો, એ આલ્ફા અરે બે બીટા છે તો જુદી જુદી બે નિપજ બને. કઈ રીતે દોસ્તો? તો કે પહેલાં આલ્કોહોલિક કે ઓ એચ. મારા અક્ષર દોસ્તો તમને ઉકલવામાં તકલીફ પડતી હશે. રાજાણી સાહેબનો અક્ષર રાજાણી સાહેબ જેવો ભંગાર. પણ રાજાણી સાહેબને ભણાવવાનું ફૂલ ફાવે અને તમને સમજવાનું ફૂલ ફાવે એમાં જ મોજ છે. આખો વિડીયો જોજો. ટુ ક્લોરો બ્યુટેન આલ્કોહોલિક કહેવાય છે. આ ઓએચ માઇનસ અહીંથી નીકળે, આ ઓએચ માઇનસ નીકળે કાં આ બીટા કાર્બન ઉપર એટેક કરે અને કાં આ બીટા કાર્બન ઉપર એટેક કરે. કાં આ બીટા કાર્બન ઉપર એટેક થાય અને કાં આ બીટા કાર્બન ઉપર એટેક થાય. સમજાય છે દોસ્તો? હા કે ના? સમજાતું જ હોય ને રાજેની સાહેબ ભણાવ્યું બધું આવડે જ છે મિત્રોને. તો તમે સિમ્પલ વિચારો તો અહીંથી હેલોજન, અહીંથી હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને ઓએચ એટલે એચ ટુઓ છૂટો પડે. પહેલી રીતે વિચારો દોસ્તો તો એક એચ ટુઓ, આ હેલોજન અને આ કે હેલોજન અને કે એટલે કેસીએલ મિત્રો. ક્યાંથી દૂર કર્યા? તો કે આ બીટાનો હાઇડ્રોજન વિચાર્યો તો મેં, તો વધ્યું શું? તો કે આ સીએ થ્રી એમનેમ, સીએ ટુ એમનેમ. આ ભાઈ છે હાઇડ્રોજન જાય એટલે ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. આ ટ્રાન્સફર થાય એટલે મિત્રો શું થશે? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ. તો આ સીએ થ્રી, સીએ ટુ, સીએચ ડબલ બોન્ડ સીએ ટુ. આને શું કહેવાય મિત્રો?
વન બ્યુટીન એક નિપજ આવી બને વન બ્યુટીન. હવે એવું વિચારો કે આ ઓએચ માઇનસ આ બીટા કાર્બનના હાઇડ્રોજન ઉપર એટેક કરે, આ હાઇડ્રોજન ઉપર. દેખાય છે દોસ્તો ઓએચ અને એચ એટલે એચ ટુઓ, આ સીએલ અને કે એટલે કે સીએલ. શું થયું તો કે આ આલ્ફા બીટા વચ્ચે રાજ રમત રમાણી એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે, તો સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ સીએચ સીએચ થ્રી. આ હકીકતમાં ભૌમિતિક સમઘટકોનો મારો વિડીયો તમે જોયો હોય તો આવી નિપજ થઈ, સી ડબલ બોન્ડ સી એચ સીએચ થ્રી એચ સીએચ થ્રી, અથવા આવી નિપજ થઈ સી ડબલ બોન્ડ સી સીએચ થ્રી સીએચ થ્રી એચ એચ સીસ અથવા ટ્રાન્સ. આમાં ભૌમિતિક રીતે બે સમઘટક મળે, સીસે મળે અને ટ્રાન્સે મળે, સીસ સમઘટકે મળે ટ્રાન્સ. તો જ્યારે આલ્ફા કાર્બન હારે જોડાયેલા બે બીટા કાર્બન હોય ત્યારે મુખ્ય હકીકતમાં બે નિપજ, પણ ભૌમિતિક રીતે જોવા જાઓ તો એક આ અને બે આ એટલે ત્રણ નિપજ મળે. હવે તમને એમ થાય કે બે નિપજ મળી તો બે નિપજમાંથી વધારે પ્રમાણ કોનું હોય છે, તો સેટ જેપ નામ યાદ રાખજો, સેટ જેપ સેટ જેપ. તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે જે દ્વિબંધ ધરાવતા કાર્બનારે આલ્કાઇલ સમૂહ વધારે હોય એ સ્થાયી અને વધુ પ્રમાણમાં મળે, પણ મેં મારા જીઓસીના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે આલ્કીન તો સ્થાયી હોય જેમ હાઇડ્રોજન આલ્ફા કાર્બન ઉપર વધારે હોય. દાખલા તરીકે દોસ્તો આ તમારો આલ્કીન છે, આ તમારો આલ્કીન, આ એનો આલ્ફા કાર્બન થાય, આલ્ફા કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે, આલ્ફા બે હાઇડ્રોજન છે. અહીંયા આ તમારો આલ્કીન થાય મિત્રો, આ કાર્બને આલ્ફા થાય, આ આલ્ફા થાય, આની ઉપર એ ત્રણ, આની ઉપર એ ત્રણ, એટલે આલ્ફા છ હાઇડ્રોજન છે દોસ્તો. તો છ હાઇડ્રોજન આલ્ફામાં છે એનો મતલબ વધારે હાઇડ્રોજન છે, વધારે હાઇડ્રોજન છે, વધારે સ્થાયી હોય, એટલા માટે આ વધુ પ્રમાણમાં મળે છે. આ વધુ પ્રમાણમાં લગભગ 80% જેટલું મળે, કેટલા ટકા? 80% જેટલું. ના સેટ જેફ કીધું, સેટ જેફે શોધ્યું એટલે આને સેટ જેફ નિપજ કહેવાય. કેવી? સેટ જેફ. આમાં બે જ હાઇડ્રોજન, આ આલ્કીન એનો આલ્ફા કાર્બન ઉપર બે જ, આ આલ્કીન એના આલ્ફા કાર્બન ઉપર છ, આમાં આલ્ફા ઉપર બે એટલે આ ઓછું પ્રમાણમાં નિપજ મળે. કેવી? ઓછું પ્રમાણ, લગભગ 20%, અને હોફમેન નિપજ કહેવાય, હોફમેન નિપજ. આ ભાઈ સેટ જેપ નિપજ જે તમારી ચોપડીમાં આપ્યું છે. તો સમજાય છે, જ્યારે બીટા કાર્બનની સંખ્યા વધારે હોય ત્યારે નિપજો વધારે મળે, જે આલ્કીનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય એ વધારે થાય, તો ડિહાઇડ્રોએલોજીનેશનમાં કાંઈ દમ છે નહીં. તમને મિત્રો એક હું આપી દઉં ડિહાઇડ્રોએલોજીનેશન. યસ રાજણી સાહેબ, અમે તૈયાર જ છીએ. દાખલા તરીકે દોસ્તો આમ હોય સીએચ થ્રી સીએચ સીએચ થ્રી, અહીંયા સીએલ. ભૌમિતિક રીતે આપણે વાત નથી કરવી અત્યારે, ખાલી ડિહાઇડ્રોએલોજીનેશન. તો આલ્કોહોલિક કે ઓએચ, આલ્કોહોલિક કે ઓએચ. તો અહીંયાથી આ સીએલ જાય, ટૂંકી રીતે વિચારીએ આ એચ આ બાજુનો જઈએ કે આ બાજુનો, હું આ બાજુનો ખાલી અત્યારે દૂર કરું, નિપજ બેમાં હરખી મળે છે, ભૌમિતિક સમઘટકતાની વાત નથી હાલતી. સીએલ અને એચ જાય એટલે કે અને સીએલ કે સીએલ, એચ અને ઓએચ એટલે એચ ટુઓ. મિત્રો સમજાય છે? અને અહીંયા વધ્યું સીએચ થ્રી સી એચ, જ્યાંથી બે જગ્યાએથી ગયા ને ડબલ બોન્ડ સી એચ ટુ, સીએચ થ્રી સી એચ, અહીંયાથી એક એચ ગયો એટલે સી એચ ટુ. તો પ્રોપીન મળ્યો, પ્રોપીન. તો આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને એટલે બીટા વિલોપન. સેટ જેફે આ વાત કરી, તો સેટ જેપ નિપજ 80%, હોફમેન નિપજ 20%. સમજાય છે દોસ્તો?
કઈ દમ છે ને બેટા વિલોપન સ્ક્રીનશોટ લઈ લ્યો અને બીજા મિત્રોને મારી ચેનલ સજેસ્ટ કરજો, તમે જ મારા હાચા મિત્રો થાવ. જો તમારા બધા સિટીમાં રાજાણી સાહેબને જોવા માંડે તો રાજાણી સાહેબનો ઉત્સાહ વધતો જાય. કોમેન્ટ સેક્શનમાં લખજો મજા આવી હોય તો, અને આ બેટા વિલોપન તમારી ડિમાન્ડ ઉપર પૂરું કરીએ છીએ. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.